નમસ્કાર વાઇબ્રન્ટ લાઈન ન્યૂઝમાં હું હેમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું બુલેટિનમાં સમગ્ર દેશમાં આજે ઈદ ઉલ અજહા ઉજવાયો હતો દિલ્હીથી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ બકરી ઈદ નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે અને દેશના તમામ લોકોને કોરોના મહામારીનું ધ્યાન રાખી તમામ ગાઈડલાઈનનું પાલન કરી અને ઈદ પર્વ ઉજવાનો અપીલ કરી હતી આજે ઈદ પર્વ નિમિત્તે દિલ્હીની જામા મસ્જિદમાં આજે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા માટે આવ્યા હતા ઇસ્લામ ધર્મ પાળતા લોકો માટે ઈદ ઉલ અઝા બીજો સૌથી મોટો તહેવાર છે ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર આજે એકવીસ જુલાના રોજ ઉજવવામાં આવી રહ્યો છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે માછીમારોને પણ આગામી ચોવીસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં દરિયાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી રાજ્યમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે અને તેનાથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવી દાન સમારોહ યોજાયો તેમજ આ પદવી દાન સમારોહ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસની અંદર યોજવામાં આવ્યો તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ચોપન વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વિવિધ ડિગ્રીઓ મેળવી તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વાત કરીએ તો આ ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકા જિલ્લાની એકસો જેટલી કોલેજોનો નો સમાવેશ કરવામાં આવ્યો છે ચીખલી પોલીસ સ્ટેશનમાં સંક્રમક આરોપીને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને બંને સંક્રમત આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થયું છે

નખાઈ રહ્યા છે એટલે કે આજે આજે સહિત દિવસની ઉજવણી કરી હતી ત્યારે અમદાવાદમાં મમતા બેનર્જીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું અને તેને લઈ અને આજે ગીતા મંદિર બસ સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં મમતા બેનર્જીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જોકે મમતા દીદીના આ પોસ્ટરથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આ ત્યારે હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂળ કોંગ્રેસ એટલે કે ટીએમસી હવે ગુજરાતમાં સક્રિય થવા જઈ રહી છે એવા એંધણ મળી રહ્યા છે અને આ જોતા હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો માહોલ સર્જાવે શક્યતાઓ છે બુલેટિંગમાં માં બસ અત્યારે આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ